કાશ્મીરની જળસીમાઓમાંથી અગાઉ પણ અનેક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલો છે. ગત મે માસમાં 1000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, ત્યારે કેટલાક પાકિસ્તાનીઓ બોટમાં ડ્રગ્સ લઈને ભારતમાં ડિલિવરી કરવાની તાકમાં હોવાની બાતમી મળી હતી. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ATSના 3 DYSP અને કોસ્ટગાર્ડ ગત રાત્રે સમુદ્રમાં બોટને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું. આજે સવારે મધદરિયેથી આ બોટને ઝડપી પાડવામાં સફળ રહ્યું છે. બોટમાંથી પોલીસે ડ્રગ્સના 335 પેકેટ કબજે કર્યા છે, જેની કિંમત 175 કરોડ આંકવામાં આવી છે. આ ડ્રગ કયા પ્રકારનું છે તે જાણવા નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. પાકિસ્તાનીઓ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી ના દે, બોટને સળગાવી પોતે પણ સમુદ્રમાં કૂદીને પડે નહીં તે ખાસ ખ્યાલ રાખી પોલીસે ભારે ગુપ્તતા સાથે આ ઓપરેશન હાથ ધર્યું હતું.